आंदोलन गांधीनगर खाते पहुंचवानुं छे। आज महत्वनुं छे के गांधीनगर स्थित उपवासी छावणी खाते आज प्रदर्शन करवामां आवी रह्युं छे। वहेली सवारथी ज सेक्टर 6 स्थित छावणी खाते पोलीस जवानो एकत्र थई रह्या छे धीरे धीरे અને તેઓ આંદોલન કરી રહ્યા છે। મહત્વનું છે કે ધીરે ધીરે અલગ અલગ અધિકારીઓ પણ જોડાવાના છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ગાંધીનગર પોલીસ જવાનોનું પાટનગરમાં પ્રદર્શન છે, ઘણા બધા પોલીસના જવાનો જોડાશે તેવું કહી રહ્યા છે ગ્રેડ પેના આ આંદોલનની અંદર। વધુ માહિતી સાથે અમારી સાથે અમારા સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ જોડાઈ ચૂક્યા છે લાઈવ, તેમની પાસેથી વધુ વિગત જાણીશું। મહિદીપ, આખો જે ગ્રેડ પેનો સમગ્ર મામલો છે આંદોલન સુધી પહોંચી ગયો છે અત્યારે? હા જી, ચોક્કસથી માહિતી તમને આપી દઉં કે આજે ફરી એકવાર એલઆરડીના જવાનો ધરણા પર બેસવાના છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે બુધવાર છે અને આજે કેબિનેટ મિટિંગ પણ મળવાની છે, તો કેબિનેટની આ મિટિંગમાં લગભગ નિર્ણય આવી શકે છે કે એલઆરડીના જવાનોનું શું થશે, ગ્રેડ પે વધશે કે પછી ત્યાંનો ત્યાં સ્થાયી રહેશે। તમે જોઈ શકો છો જ્યારે સેક્ટર 6માં અત્યારે એલઆરડીના જવાનો છે એ ધરણા પર બેસવાના છે, લગભગ 10 વાગ્યાની આસપાસ બેસશે, પરંતુ કેટલાક જવાનો એવા છે કે તે લોકોએ હટી લીધી છે કે હવે જ્યાં સુધી ગ્રેડ પે નહીં મળે ત્યાં સુધી અમે અન્ન અને જળનો ત્યાગ કરી છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે અહીં જ્યાં બેસવાના ત્યાં પોસ્ટરો પણ લાગ્યા છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પોલીસને કર્મચારીને ગ્રેડ પે મળે, પોલીસના ગ્રેડ પે અનુસંધાને પોલીસ પરિવારના સભ્યો વતી મહાઆંદોલનમાં અમારું સમર્થન આપો। તમે જોઈ શકો છો જે પ્રમાણે પોલીસના આંદોલનના જે પોસ્ટર લાગ્યા છે, તમને સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે લોકો અત્યારે અહીં અનશન પર બેઠા છે કે જ્યાં સુધી પોલીસનો ગ્રેડ રોગસુરક્ષા દળનો જ્યાં સુધી ગ્રેડ પે નહીં વધે ત્યાં સુધી અમે અહીં ખાસ કરીને આંદોલન પર બેસીશું। આપણી સાથે રાહુલભાઈ જોડાયા છે, રાહુલભાઈ જોડે વાત કરીશું। રાહુલભાઈ, શું તમારી માંગણીઓ છે અને શેના માટે આંદોલન કરો છો? પોલીસ પરિવારના સભ્ય તરીકે આંદોલનમાં બેઠા છે અમે 2 દિવસથી અનજનનો ત્યાગ કરીને। પોલીસ કર્મચારીઓની યુનિયન ના હોવાથી પોલીસ કર્મચારીઓને જે તકલીફ પડે છે એ સરકાર સમક્ષ રજૂ નથી કરી શકતા, માટે પોલીસ કર્મચારીઓની જે પડતર માંગણીઓ છે જેવી કે ગ્રેડ પે વધારવો, ફિક્સેશન દૂર કરવું, પછી જૂની પેન્શન યોજના લાગુ કરવી, અને જે યુનિયન બનાવવાની જે માંગ છે અમારી એ સરકાર સમક્ષ, અને બીજા ઘણા પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે મૂક્યા છે, અને આ જે પ્રશ્ન જ્યાં સુધી સરકાર હલ નહીં કરે, જ્યાં સુધી કોઈ યોગ્ય નિવેદન નહીં આપે સરકાર, ત્યાં સુધી અમે આ સત્યાગ્રહ છાવણી છોડવાના નથી અને છેક સુધી અમે અમારું આંદોલન ચલાવીશું। શું નામ છે તમારું, શું કહેશો? મારું નામ છે વસંતભાઈ દેસાઈ, હું પાવડા સંતી છું, અને અમે આ સત્યાગ્રહ છાવણીએ અમારો સંકલ્પ લઈને બેઠા છીએ કે જ્યાં સુધી અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી અહીંયાથી અમે હટવાના નથી। શું નામ છે તમારું, શું કેટલો ગ્રેડ પે વધારવાની માંગ છે આપની? મારું નામ છે તરુણ આહિર, અને આપણે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત સરકારને ખૂબ ઓછો ગ્રેડ પે મળે છે। આમ તો કહેવાય કે બહુ પોલીસ પ્રશાસન માટે ખૂબ શોષણ થઈ રહ્યું છે, અમે છેલ્લા 1 મહિનાથી આમ તો ગૌ માતાની 5 માંગને લઈ બેઠા હતા, પરંતુ આ પોલીસનું જે શોષણ થાય છે અમારાથી જોવાતું, ત્યારે અમે 24 કલાક અન્નજળનો ત્યાગ કરી અહીંયા બેઠા છીએ। આજે અમે મહિના દિવસથી જોઈએ છીએ પોલીસ પ્રશાસન ઉપર કેવું ભારણ મૂકવામાં આવે છે, અહીંયા અમે સત્યાગ્રહ છાવણી ઉપર ધરણા ઉપર બેઠા હતા ત્યારે અમને ગમે ત્યારે 24 કલાક ડ્યુટી કરવી પડે છે, ગમે ત્યારે કોલ કરે છે કે ભાઈ અત્યારે હાજર થાવ, તો આ બધું પોલીસનું છેલ્લા ઘણા વર્ષોથી શોષણ થઈ રહ્યું છે, જેમની જે પડતર માંગણીઓ છે એ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે પણ એમની સાથે પોલીસ સમર્થન પોલીસની કર્મચારીઓની સાથે એમના સમર્થનમાં અમે અન્નજળનો ત્યાગ કર્યો છે। શું કહેશો તમે, માંગણીઓ શું છે અને જો નહીં થાય તો તમે કયા પ્રકારનું આંદોલન કરશો? અમે અત્યારે અમારું આંદોલન તો જ્યારે જ છે, અમે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવી, અત્યારે અમારે અનશન ઉપર બેઠા જ છીએ, પણ જ્યાં લગીને માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે આ આંદોલન જારી રાખીશું। દીદી, ચોક્કસથી જે પ્રમાણે જોઈ શકો છો આપ કે જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન છે એ યથાવત રહેશે। ચોક્કસથી કહી શકાય કે લગભગ આજે નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતા છે કે બુધવાર છે તો કેબિનેટ બેઠક પણ મળશે, તો ચોક્કસથી બેઠકમાં મંત્રીમંડળ હવે શું નિર્ણય કરે છે એ જોયું, પરંતુ લગભગ 10 વાગ્યાની આસપાસ તમામ પોલીસ દળ છે એ આંદોલનમાં પણ જોડાશે અને આ લોકોને સમર્થન પણ આપવાના છે તેવી પણ વાત વહેતી થઈ રહી છે। તો ચોક્કસ હવે જે બેઠક મળવાની છે 10:30 વાગે જે કેબિનેટ મળશે તેમાં સરકાર શું નિર્ણય કરે છે એ જોવું રહ્યું। જી ધ્રુવી,
ચોક્કસ મહિતી, મહત્વનું છે કે ખાસ કરીને અહીં સરકાર અને પોલીસના કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે આમને સામને જોવા મળી રહ્યા છે. જો કે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે, કારણ કે આ પહેલાં પણ એવું કહી રહ્યા છે કે આખો મામલો જે છે એ માત્ર ને માત્ર ઉશ્કેરણીજનક જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસેજ છે એની જ એક પ્રતિક્રિયા છે. તો જે ચોક્કસ ધ્રુવી કહી શકે કે દિવસે ને દિવસે આંદોલન છે વધુ મજબૂત બની રહ્યું છે. સૌથી વધારે જો આંદોલનને વેગ મળતું હોય તો સોશિયલ મીડિયામાં વેગ મળી રહ્યું છે. અલગ અલગ પ્રકારની પોસ્ટ થઈ રહી છે, અલગ અલગ પ્રકારના નિવેદનો આવે છે. પરંતુ મહત્ત્વનું એ છે કે આ ગ્રેડ પીની માંગ અત્યારથી નથી, બહુ પહેલાંથી આ ગ્રેડ પીની માંગ ચાલે છે. ચોક્કસથી તમે જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ પણ જે પ્રમાણે કામગીરી કરતી હોય છે તો એ પ્રમાણે ગ્રેડ પે માંગી રહી છે. તો ચોક્કસથી હવે આજે આ કેબિનેટની બેઠકમાં કયા પ્રકારનો નિર્ણય લેવાય છે તે ખૂબ જ મહત્ત્વનું છે. સાથે જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પોલીસ સાથે અન્યાય થઈ રહ્યો છે. એ લોકોનું આવું કહેવું છે કે અન્ય રાજ્યોમાં વધુ ગ્રેડ પે મળે છે તો ગુજરાત સાથે આ પ્રકારનો અન્યાય કેમ થઈ રહ્યો છે, જ્યારે પોલીસ છે એ એવું દળ છે કે સીધા લોકોની સાથે સુરક્ષામાં જોડાયેલો ભાગ છે. તો ચોક્કસથી આ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તેવું પોલીસ દળમાંથી કહેવું છે. તો હવે જોવું એ રહ્યું કે લગભગ 10 વાગે જે ધરણા થવાના છે, અનશન થવાના છે, તેમાં કેટલા પોલીસ દળ જોડાય છે. સાથે જો વાત કરવામાં આવે તો જે કેબિનેટ બેઠક પણ મળી છે એમાં તમામ મંત્રીમંડળ પણ હાજર હશે. તો દર બુધવારે જે બેઠક મળતી હોય છે તો આ બેઠકમાં દરેક મહત્ત્વના નિર્ણયો પણ કરવામાં આવતા છે. તો આ અંગે આ જે કેબિનેટમાં નિર્ણય લેવાય છે કે કેમ તેવો જોવો ધ્રુવી. જી ચોક્કસ મહિદીપ, આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી સાથે તે બદલ આપનો આભાર. તો જે છેલ્લા ઘણા દિવસોથી ગ્રેડ પે નો આજે સમગ્ર મામલો જે છે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે, આંદોલન સુધી પહોંચી ચૂક્યો છે અને વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે, આંદોલન ઉગ્ર બને તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. જો કે આ અંગે હવે સરકાર શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહેશે, કારણ કે જો જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આ આંદોલન ચાલુ રહેશે. આજે કેબિનેટની પણ બેઠક મળવાની છે તો તેની સામે આ કર્મચારીઓ આંદોલન લઈને બેઠા છે. રાજ્યમાં આ વર્ષે સ્કૂલ કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. છેલ્લા 2